ચલો નેક્સ્ટ, કે જેટલી ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર આર ઝીરો મળે છે. જો ટૂંકે જેટલી ગતિ ઉર્જા વાળા આલ્ફા કણો આપાત કરવામાં આવે તો આ અંતર કેટલું મળે? વિકલ્પ છે એ 2r0, બી 4r0, સી r0/4 અને ડી r0/2. હવે r0 ચલે છે 1/k. આપણે કેવી રીતે કહી શકીએ કે આલ્ફા કણ જે છે એની ઉપરનો વિદ્યુત ભાર, ધારો કે આપણે q2 લઈ લઈએ, તો એનું r0 અંતરે સ્થિતિમાન કેટલું થશે? તો કે 1/4πε0 q2/r0. બરોબર છે. હવે જો આપણે કોઈ q1 વિદ્યુત ભારને r0 અંતરે મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા થઈ જશે 1/4πε0 q1 q2/r0. હવે જો આપણે વિદ્યુત ભારને r0 અંતરે મોકલવો હોય તો એને આપણે જે પણ જે ગતિ ઉર્જા આપી છે કે એ જ્યારે r0 અંતરે પહોંચે અને સ્થિર થાય તે બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય. એટલે આપણે લખી શકીએ કે ગતિ ઉર્જા બરાબર 1/4πε0 q1 q2/r0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કે અને r0 એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે લખ્યું કે r0 ચલે છે 1/k. તો r0 1/r0 2 એના બરાબર k2/k1 લખાય. તો r0 1 આપણને r0 આપ્યું છે, r0 2 આપણે શોધવું છે બરાબર. હવે ગતિ ઉર્જા આપણે કેટલી કરી? 2k જેટલી કરી. તો k2 બરાબર 2k, પ્રથમ k છે. તો હવે r0 2 બરાબર આપણે લખી શકીએ r0/2. તો હવે વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે d. ક્લિયર?